बालाशंकर कंथारिया, कलापी, सागर એ બધાથી શરૂ થયેલી ગઝલ આજે ક્યાં પહોંચી છે એની યાત્રા એટલે મરીઝ થી મિસ્કિન. કાવ્ય મુદ્રા ઓરિજિનલ આયોજિત મરીઝ થી મિસ્કિન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઝલ શબ્દથી આપણે પરિચિત છીએ. ગઝલની અંદર બે પંક્તિઓ હોય, પ્રત્યેક શેર હોય, તો પ્રત્યેક શેરમાં બે પંક્તિ આવે છે અને આ જે બે પંક્તિઓ છે ને એને મિશ્રા કહે છે. થોડીક વાત આની પ્રારંભિક વાત કરું તો મિશ્રાનો એક અર્થ થાય છે કમાડ. જેમ કમાડ ખોલીએ અને આખું આકાશ દેખાય, જેમ કમાડ ખોલીએ અને આખું ઘર દેખાય, બસ એવી જ રીતે કવિતાની આ બે પંક્તિઓને તમે ખોલો તો આપણને કાં તો એનો આકાશનો ઐશ્વર્ય કાં તો એ ઘરનો વૈભવ દેખાતો હોય છે. ગઝલની આ બે પંક્તિઓ એક એને શેર કે આવા પાંચ શેર એટલે ગઝલ બને. ક્યારેક આખી વાર્તા બે પંક્તિમાં છુપાયેલી હોય છે. મારો બહુ પ્રિય ગમતો શેર એ હું વાત કરું. યુવાન દંપતી પોતાના નાનકડા બાળકને લઈને આનંદ મેળામાં ગયા છે, ફનફેર આનંદ મેળો જોવા ગયા છે અને એ આનંદ મેળાની અંદર વિચારે છે કે પોતાના બાળકને નાનકડું એક રમકડું અપાવે. કદાચ લિયોના કેવા મોંઘા રમકડાનો ભાવ પૂછ્યો હશે, ખૂબ મોંઘા લાગ્યા હશે, એટલે પછી વિચાર્યું હશે કે પ્લાસ્ટિકના કચકડાના રમકડા અપાવીએ, એ ખૂબ મોંઘા લાગ્યા હશે. પછી વિચાર્યું હશે કે માટીના રમકડા અપાવીએ, માટીના રમકડાય મોંઘા લાગ્યા હશે. મનમાં વિચાર આવ્યો હશે કે કેવા કમનસીબ મા બાપ છીએ, આપણે આપણા બાળકને એક રમકડું અપાવી નથી શકતા. રડી પડવાનું મન થયું હશે, પણ બાળકની હાજરીમાં રડી પડે તો કેવું લાગે, રોકાઈ ગયા હશે, ઘેર આવ્યા હશે, બાળક સૂઈ ગયું હશે અને પછી બંને જણ એકબીજાનો હાથ પકડી અને મોકળા મનથી રડી લીધું હશે. હવે જો આ આખી વાત બે પંક્તિમાં કહી દેવામાં આવી છે, ઘર આકે મા બાપ રો પડે અકેલે મેં, ઘર આકે મા બાપ રો પડે અકેલે મેં, મિટ્ટી કે ખિલૌને ભી સસ્તે નહીં થે મેલે મેં. તો આ બે પંક્તિઓની કમાલ છે ગઝલ, શેર, શાયરી. મરીઝથી મિસ્કિનમાં મને મરીઝની પહેલી ગઝલ જે મેં વાંચેલી એ તમને આજે રજૂઆત કરું. પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને. આમ તો બ્રેકઅપની વાત છે, બે છૂટા પડ્યા છે અને છૂટા પડ્યા છે ત્યારે પણ પ્રેમનો ખેંચાણ છે જ, પ્રેમ હોવો જોઈએ, એની આ સાબિતી રૂપનો શેર છે. પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને, એ મને કહેવાને આવે છે કે ભૂલી જા મને, પ્લીઝ હવે મને ભૂલી જજે, હું હવે મને યાદ ના કરતો. આ કેવી વાત છે, એનો અર્થ છે ખેંચાણ છે ક્યાં, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને, પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને. ને હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, જો તને હું જોતો હોત તો પછી આ દુનિયામાં જોવા જેવું કશું હતું જ નહીં. હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, ને તું મને જોતે તો જોતી થઈ જતી દુનિયા મને. જો તું મને, તારી નજર મારી ઉપર પડી ગઈ હોત તો હું બધાને લાગત કે આ કિંમતી માણસ છે. પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને, ને હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને, ને થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી.
આ પ્રેમની એક નાજુકપણની વાત છે મિત્રો. આપણી ખૂબ પ્રિય વ્યક્તિ હોય ને એની કોઈ કોઈ ટીકા કરે ને, નિંદા કરે ને, એ ગમતું નથી. અને કોઈ જો એની કોઈ એના વખાણ કરે ને તો એ પણ ગમતું નથી. થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી, ને હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને, ને આ સતત અવગણના એની મહેરબાની છે મરીઝ. મને સતત નિગ્લેક્ટ કર્યો, મને સતત ઇગ્નોર કર્યો, આ સતત અવગણના એની મહેરબાની છે મરીઝ. ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને, પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. ગઝલમાં કોઈ વાત નવી નથી, પણ જ્યારે વાત તમે કરો છો ને એની રજૂઆત કઈ રીતે થઈ છે એની ઉપર મહત્વનું છે. મરીઝે ગુજરાતી ભાષાનું કેમ ટોચનું નામ, તો એનું એક કારણ છે કે એ ગઝલકારે એકનો એક વિચાર પણ પોતાની ગઝલમાં જ્યારે મૂક્યો છે ત્યારે એના ચિંતનની ભૂમિકા એક નવી રીતે રજૂઆત કરી છે. વિરહની ભૂમિકા, વિદાય, જુદાઈ, જુદાઈની અંદર એક એક પળ યુગ જેવી જતી હોય છે એમ કહેવામાં આવે છે. મરીઝ આ જ વાત કરે છે, પણ કેવી નવીનતાથી. કોણ કહે છે કે જુદાઈમાં સમય વીતતો નથી? કોણ કહે છે કે જુદાઈમાં સમય વીતતો નથી? અહીં તો લાગે છે કે સદીઓની સદી ચાલી ગઈ, જાણે સદીઓ વીતી ગઈ છે. મરીઝને એક વધારે ગઝલ જોઈએ. જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઇશારે ઇશારે ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો. ભલે સુખનું જગહો પ્રકારે પ્રકારે, સુખના પ્રકારો હશે, દુઃખ એક જ સરખા હોય છે. સ્મિત જુદા જુદા હોઈ શકે, આંસુઓ એક જ સરખા હોય છે. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. પ્રત્યેક કબર ઉપર ઉદાસીનતા તો એક સરખી જ હોય છે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક, વિચારે વિચારે. નથી આભને પણ કશી એની પરવા, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે. નથી આભને પણ કશી એની ચિંતા, નથી આભને પણ કશી જાણ એની. આકાશની ખબર નથી કે મેં તો પ્રત્યેક સિતારે સિતારે મોટા ચાંદ જોયા છે. અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે, અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધી એ મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એના સવારે સવારે. ને નથી ઝંખના મારી તમને જો ગમતી, તો તેનું નિવારણ તમારું મિલન છે. નથી ઝંખના મારી તમને જો ગમતી, તો તેનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે. જગતમાં છે લાહવા કદમ પર કદમ પર, ફકત એક શરત છે ગતિમાન રહેવું. જીવનની અંદર પ્રત્યેક પળે આનંદ મળી શકે. જગતમાં છે લાવા કદમ પર કદમ પર, ફકત એક શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે. અને હવે મક્તાનો શેર, ગઝલકારનું નામ આવે એને મક્તાનો શેર કહે છે. મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં, મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જનાજો જશે તો જશે કાંધે કાંધે. જીવન પણ ગયું છે સહારે સહારે, જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઇશારે ઇશારે. ગમે ત્યાં હું નીકળું, ગમે ત્યાં હું ડૂબું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
To celebrate poetry, subscribe to Kavya Mudra. Press the bell icon on the YouTube app and never miss another update from Kavya Mudra.